નમસ્કાર મિત્રો મારી ચેનલ માં સ્વાગત છે કૂતરાને અને ગાયને ભૂલથી પણ આ વસ્તુ ક્યારેય ખવડાવતા નહીં આજકાલ લોકો કૂતરાઓને આ વસ્તુ વધારે ખવડાવે છે તો મિત્રો એક વાત યાદ રાખો કૂતરાને આ વસ્તુ તમે જો નિયમિત ખવડાવશો તો કૂતરાને એક એવો રોગ થાય છે જેને ખોડો કહેવામાં આવે છે અને એ રોગ થવાથી કૂતરું રીબાઈ રીબાઈને મરી જાય છે તો એના પાપના ભાગીદાર તમે બનશો તો કૂતરાને પણ ના ખવડાવવી આ વસ્તુ ગાયને પણ ના ખવરાવી અને આજકાલ તમે જુઓ તો લોકોની અંદર એક એવો ક્રેઝ ચાલે છે કે લોકો પોતાના નાના નાના બાળકોને પણ લઈ લઈ જાય છે બહાર ફાસ્ટ ફૂડ ખાવા માટે અને આ વસ્તુ જરૂર ખવરાવે છે તો આ કઈ વસ્તુ છે જેનો આપણે પણ ખાવાનું નથી કે કૂતરાને કે ગાયને પણ ખવડાવવાનું નથી નહીં તો કૂતરાને જે બીમારી થાય છે એ જ બીમારી આપણા શરીરની અંદર પણ આવી શકે છે અને એના લીધે આપણા શરીરમાં ત્રણ બીમારી મફતમાં બોનસમાં આપણને મળે છે અને એ બીમારી એવી છે કે જિંદગીભર જીવીએ ત્યાં સુધી આપણે દવા ખાવી પડે છે તો આ વસ્તુ કઈ છે કે જે આપણે ના ખાવી જોઈએ કૂતરાને કે ગાયને પણ ના ખવડાવવી જોઈએ આપણા બાળકોને અને આપણે પણ ના ખાવી જોઈએ અને આ કઈ બીમારીનો જન્મ થાય છે એનાથી કે જેનાથી આખી જિંદગી જીવીએ ત્યાં સુધી આપણે દવા ખાવાની જરૂર પડે છે તો એ વસ્તુનું નામ છે પીઝા બર્ગર મેગી નૂડલ્સ દાબેલી સેન્ડવીચ બ્રેડ ટૂંકમાં મેદો અને મેદામાંથી બનતી તમામ પ્રકારની આઈટમો જેને આજના લોકો ફાસ્ટ ફૂડ કહે છે તો મેદો બનાવવા માટે ઘઉંને પલાળી રાખવામાં આવે છે પાણીની અંદર અને પછી એ ઘઉંને મશીનની અંદર ગરમ કરવામાં આવે છે ટેમ્પરેચર દ્વારા અને એ ગરમ કરી અને પછી પછી એ ઘઉ ઉપર જે ફોતરું હશે એ દૂર કરવામાં આવે છે ફોતરું એટલે કે ઘઉં ઉપરનું જે અમૃત કહેવામાં આવે છે જેની અંદર વિટામિન્સ એટલે કે બી ટ્વેલ્વ અને ફાઇબર જેવા તત્વો જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે એ તત્વો કાઢી નાખવામાં આવે છે અને પછી જે વધે છે એટલે કે જે કચરો વધે છે એ કચરાની અંદરથી મેદો બનાવવામાં આવે છે મેદાને વ્હાઇટ એટલે કે સફેદ બનાવવા માટે અને લીસ્સો બનાવવા માટે એની અંદર બે કેમિકલ નાખવામાં આવે છે ક્લોરિન ઓક્સાઇડ છે બેન્જોઇન પેરોક્સાઇડ આ બે કેમિકલ એની અંદર ઉમેરવામાં આવે છે આજનું મેડિકલ સાયન્સ પણ મેદાની વ્હાઇટ પોઈઝન ગણે છે કારણ કે એ આપણા શરીર માટે ખૂબ ઘાતક છે અને આજકાલ તમે જુઓ તો સૌથી વધારે મેદાની આઈટમો ખાવામાં આવે છે કારણ કે ફાસ્ટ ફૂડ જે લોકો ખાય છે એ ફાસ્ટ ફૂડ મોટા ભાગના ફાસ્ટ ફૂડ ની અંદર મેદાની આઈટમો જ બનાવવામાં આવે છે જે લોકો કૂતરાને બિસ્કિટ ખવડાવે છે એટલે કે મેદામાંથી બનતા બિસ્કિટ કૂતરાઓને ખવડાવવામાં આવે તો એ મેદાની આઈટમો ખાવાથી કૂતરાને કબજિયાત થઈ જાય છે અને એના આંતરડાની અંદર એ મેદાની આઈટમો પડે પડે સડવા લાગે છે અને એની અંદરથી જીવાત ઉત્પન્ન થાય થાય છે અને કૂતરાને નામનો એક રોગ છે જેના કારણે કૂતરાના શરીર ઉપરથી બાલ ધીમે ધીમે જતા રહે છે અને એને ખોડો નામની બીમારી કહેવામાં આવે છે અને એ કૂતરું રીબાઈ રીબાઈને મરી જાય છે એટલે આ વિડીયોના માધ્યમથી મારે આપ સર્વેને બે હાથ જોડીને વિનંતી છે કે જે લોકો કૂતરાને બિસ્કિટ ખવરાવે છે અથવા મેદો અને મેદામાંથી બનેલી આઈટમો ખવરાવે છે કે સફેદ ખાંડ અને ખાંડમાંથી બનેલી મીઠાઈઓ ખવરાવે છે તો મહેરબાની કરીને ના ખવડાવતા કારણ કે કૂતરાના શરીરની અંદર આ મીઠાઈઓ અને આ મેદાની આઈટમો ચોટી જાય છે જલ્દીથી એનું પાચન થતું નથી જેના કારણે એ કૂતરાને ખોડા નામની બીમારી થાય છે અને ધીમે ધીમે એ રીબાઈ રીબાઈને મરી જાય છે અને એ પાપના ભાગીદાર આપણે બનીએ છીએ કારણ કે આપણે ખાઈએ તો આપણને કબજીયાત થાય તો આપણે કદાચ કાયમ ચૂરણ લઈએ કે દવાખાને જઈ શકીએ પરંતુ કૂતરું એ મોંઘું પ્રાણી છે એ બોલી શકતું નથી તો એને કબજીયાત થાય તો એ કોઈને કહી શકતું નથી કે દવાખાને જઈ શકતું નથી એટલે એ પડે પડે રીબાય છે અને ધીમે ધીમે એને ખોડા નામની બીમારી લાગુ પડે છે અને પછી એ રીબાઈ રીબાઈને મરી જાય છે અને નંબર બે મેદો અને મેદાની આઇટમો ખાવાથી જે લોકોનું બેઠાળું જીવન છે એટલે કે વ્હાઇટ કોલર જોબ કરે છે જે લોકો મહેનત મજૂરી કરવાની નથી પંખાની નીચે કે એસીની અંદર બેસી અને કામ કરવાનું છે એવા લોકોના શરીરની અંદર ફાસ્ટ ફૂડ ખાવાથી શરીરમાં વજન વધે છે વધે છે ને વધે છે એટલે ઘણીવાર આપણે જોઈએ તો ઘણા લોકો કહે છે હું તો બે જ રોટલી ખાઉં છું હું તો ત્રણ રોટલી જ ખાઉં છું તો એ મારા શરીરનું વજન વધે છે ઘટતું જ નથી ના જ ઘટે અઠવાડિયામાં ત્રણ ચાર વખત એ લોકો ફાસ્ટ ફૂડ ખાતા હોય છે પીઝા ખાતા હોય બ્રેડ ખાતા હોય સેન્ડવીચ ખાતા હોય દાબેલી ખાતા હોય આ બધી મેદાની આઇટમો ખાતા હોય એના કારણે એમના શરીરની અંદર વજન વધે છે અને એટલે એ લોકો કહે છે કે અમે તો બે જ રોટલી ખાઈએ છીએ વજન ક્યાંથી વધ્યું તો વજન મેદાની આઇટમો ખાવાથી વધે છે અને મેદાની અંદર જે કેમિકલ નાખવામાં આવે છે એટલે મેદો લીસો થાય છે ત્યારે એ આપણા આંતરડાની અંદર જ્યારે જાય છે ત્યારે આંતડાની જે દિવાલો હોય છે એ દિવાલો પર મેદો ચોંટી જાય છે કારણ કે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને ખોરાક સળવા લાગે છે એટલે કબજિયાતનો જન્મ થાય છે અને કબજીયાત થાય એટલે એના બે દીકરા છે એકનું નામ છે પેટમાં ગેસ થવો બીજાનું નામ છે એસિડિટી થવી આ બે રોગ આપણને બોનસમાં મળે છે એટલે મેદો ખાવાવાળા લોકો વીસ કે પચીસ વર્ષ થાય ત્યારે તમે જુઓ તો એમના શરીરમાં વજન વધી જશે એમને કબજીયાત થવાની શરૂઆત થાય છે પેટમાં ગેસ થવાની શરૂઆત થાય છે એસિડિટી થવાની શરૂઆત થાય છે અને છેલ્લે આપણા શરીરની અંદર ઇન્સ્યુલન્સનું પ્રમાણ ઘટવા લાગે છે એના કારણે ડાયાબિટીસનો જન્મ પણ થઈ શકે છે એટલે મેદાની આઇટમો વધુ ખાવાને કારણે ત્રીસ વર્ષ પછી એટલે કે ચાલીસ કે પિસ્તાલીસ વર્ષની ઉંમર થાય ત્યારે ડાયાબિટીસનો જન્મ પણ આપણા શરીરમાં થઈ શકે છે ડાયાબિટીસનો જન્મ થાય તો જીવન જીવીએ ત્યાં સુધી આપણે ડાયાબિટીસની ગોળી ઘડવી પડે છે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે હું ઘણી જગ્યાએ નજરે જોઉં છું તો હોટલની અંદર કે બહાર ફરવા માટે જઈએ તો મમ્મી પપ્પા જોડે રહી અને પોતાના દીકરાને પૂછે છે તારે શું ખાવું છે બેટા પીઝા મંગાવું એ સેન્ડવીચ મંગાવું દાબેલી મંગાવો કોઈ દિવસ એવું પૂછતા નથી કે તારે રોટલી ખાવી છે રોટલો ખાવો છે ખીચડી ખાવી છે કઢી ખાવી છે દાળ ભાત મગાવો મમ્મી પપ્પા પોતે જ પોતાના બાળકોને પીઝા ખવરાવીને સેન્ડવીચ ખવડાવીને દાબેલી ખવરાવીને એટલે કે આ બધી ફાસ્ટ ફૂડ ખવડાવી ખવરાવી ખવરાવીને વીસ કે પચીસ વર્ષ પછી એમના શરીરમાં ઓટોમેટિક આ બધી બીમારીઓ આવશે આવશે ને આવશે તમે પોતે ખાવાનું બંધ કરો અને તમારા બાળકોને પણ આ ખવરાવાનું બંધ કરો નહીં તો તમે જુઓ તો ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ નાની ઉંમરમાં શરીરમાં નાના બાળકોને શરીરમાં વજન વધવા લાગે છે એનું કારણ માત્ર ને માત્ર ફાસ્ટ ફૂડ છે અને પછી કહે છે એની મમ્મી અમારા દીકરો તો બે રોટલી જ ખાય છે બે રોટલી ખાતો નહીં એ મેદાની આઇટમો ખાઈ જાય અઠવાડિયામાં ચાર વખત એટલા માટે એના શરીરમાં વજન વધે છે તો મહેરબાની કરી અને આપણે સૌ સંકલ્પ કરીએ આજે કે આજથી આપણે મેદો અને મેદામાંથી બનેલી તમામ પ્રકારની આઈટમો ખાવાનું બંધ કરીશું તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ